વડોદરાવાસીઓને પૂરના પ્રકોપથી બચાવવા પાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું. વડોદરા શહેરની અંદર તંત્રના પ્રતાપે લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા. આવા કઠિન સમયમાં લોકોની વહારે આવવાના બદલે રાજકારણીઓ મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય થઈ ગયા હતા. સાંસદ દિલ્હીથી વડોદરા આવ્યા છે અને હવે તેમને બેઠકોનો દોર શરૂ કર્યો છે. આજે રવિવારની રજા હોવા છતાં સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં એક બેઠકનું આયોજન કરાયું હતું. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષપણા હેઠળની આ બેઠક મળી હતી. બેઠકમાં સાંસદ, વિધાનસભાના મુખ્ય દંડક, 3 ધારાસભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સહિત સ્ટેન્ડિંગ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મેયર પિંકીબેન સોનીની ગેરહાજરી જોવા મળી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ હાઇવેથી પ્રવેશતા પાણી ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચોમાસા બાદ જરૂર પડે તો રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી પણ માર્ગદર્શન તેમજ સહાય મેળવી આ સંદર્ભે કામગીરી કરવામાં આવશે. તળાવના ઇન્ટરલિકઅપ મામલે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે જે વડોદરાની સમગ્ર પરિસ્થિતિ છેલ્લા 3-4 દિવસોથી જે ચાલી રહી છે અને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને એક બૃહદ બેઠક મળી. માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી, તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશન તરફથી આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મળી પહેલાં તો અત્યાર સુધીની કઈ કઈ કામગીરી કરવામાં આવી, પછી એ કામગીરી વોટર લોગિંગ મેનેજમેન્ટની હોય, રોડ રસ્તાના મેન્ટેનન્સમાં ઇમિડિયેટ રિસ્પોન્સની હોય, રિલોકેશન જ્યાં કર્યું હોય ત્યાંના જે રિલોકેટેડ સિટીઝન્સને કયા પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી છે એ બાબતની હોય, તથા તમામ પ્રકારની જે હાલની પરિસ્થિતિમાં વિશ્વામિત્રીનું જે વોટર લેવલનું જે મેન્ટેનન્સ હોય એ તમામ બાબતે એક વિસ્તૃત રૂપે ચર્ચા થઈ. ત્યારબાદ હવે આગળનું રણનીતિ શું છે, કયા પ્રકારનું મેનેજમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે અને કઈ રીતે તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતાની વાત મૂકી, એમના વિસ્તારમાં જે રજૂઆતો આવેલી હોય, વિવિધ સોસાયટી હોય, વિવિધ રહીશ હોય, એમને પણ જે પ્રકારે ટેલિફોનના માધ્યમથી એમની રૂબરૂ વિઝિટ દરમિયાન જે કોઈ સૂચનો કર્યા હોય એને પણ આજે તમામના સમક્ષ મૂકવામાં આવ્યા અને કોર્પોરેશન તરફથી પણ અધિકારીઓ દ્વારા એની નોંધ લેવામાં આવી. જે પ્રકારે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનાનું મેનેજમેન્ટ અત્યારે હાલ વડોદરા કોર્પોરેશન ખૂબ સુદૃઢ રીતે કરી રહ્યું છે, પરંતુ હવે આવી ઘટના ફ્યુચરમાં ના થાય એના માટેના પરમનન્ટ અથવા લોંગ ટર્મ સોલ્યુશન શું, તો આ તમામ બધી ચર્ચાઓ કર્યા બાદ આ બાબતે પણ એક વિસ્તૃત ચર્ચા થઈ અને એની અંદર કોર્પોરેશન તરફથી, તમામ ધારાસભ્યશ્રીઓ તરફથી પણ એક એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો કે રાજ્ય સરકારમાં પણ કોઈ પ્રકારે રજૂઆત કરવાની હશે તો તમામ ધારાસભ્યો એક થઈ અને કોર્પોરેશનની સાથે માનનીય આપણા તમામ મંત્રીશ્રીઓની મદદ લઈ અને જવાના છે. આદરણીય વિધાનસભાના મુખ્ય દંડકશ્રીએ પણ એક બે રજૂઆતો એવી કરી છે કે જેના માટે પણ ભવિષ્યમાં રાજ્ય સરકારનો સમય માંગવામાં આવશે. એ જ પ્રકારે અમુક જે એવા લોંગ ટર્મ સોલ્યુશન્સને લગતા મુદ્દાઓ કેન્દ્ર સરકારને લગતા હોય તેની અંદર પણ અમારા દ્વારા યોગ્ય સમયે જેવું કોર્પોરેશન તરફથી પ્રપોઝલ કોઈ પ્રકારે બનાવવામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકારના પણ મંત્રીશ્રીઓનું મુલાકાતનો સમય લઈ અને ટીમ વડોદરા એક થઈ અને એના માટે પણ રજૂઆત કરવામાં આવશે. ધન્યવાદ. જે તમામ એ પ્રકારના પ્લાનિંગ મેં આપને એક એક મુદ્દા આપને વિષય વાઇઝ મેં આપને કહ્યા એ તમામમાં કોર્પોરેશનની હવે પછીની શું તૈયારી છે, જેમ કે આજે પણ વડોદરામાં રેડ એલર્ટ છે તો કોર્પોરેશન કયા પ્રકારે સજ્જ છે આખી પરિસ્થિતિને પહોંચી વળવા માટે, એ તમામની વિગતવાર ડિટેલમાં ચર્ચા થઈ છે અને ત્યારબાદ આગળના પણ જે જે કોઈ પ્રોપોઝલ પેન્ડિંગ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારમાં હોય એને લઈને પણ રજૂઆત. મહત્વનો સવાલ, પૂર્વ વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો, 3 દિવસ થયા પાણી ન ઉતર્યું, એ બાબતે પણ ચર્ચા થઈ. મારો સવાલ જે છે એમાં પોલિટિકલી કોઈ નથી, ચેરમેન રાત્રે આવ્યા, તેમને આદેશ કર્યો, અધિકારીઓને આપ પણ ગઈકાલે ગયા અને પરિસ્થિતિ એ સર્જાઈ કે અધિકારીઓની અનાવડતના લીધે આપ લોકોને પાણીમાં ઉતરવું પડ્યું. એક જ પંપ સ્થાનિકોએ બતાવ્યો એ રીતે અધિકારીઓએ આપ બેની સૂચના બાદ નાખ્યો અને 4 કલાકમાં પાણી ઉતરી ગયું. 3-3 દિવસ સુધી અધિકારીઓની અનાવડતના લીધે આપે બધાએ ઉતરવું પડ્યું પૂર્વ વિસ્તારમાં અને ભાજપની છબી ખરાબ થઈ. કમિશનરને આપ શું કહેશો કે અધિકારીઓની ખરેખર રણોભાઈ, આ એક જ્યારે આપણે કોઈ વહીવટી પદ ઉપર હોઈએ અથવા જનતાના પ્રતિનિધિ તરીકે આ અધિકારીઓની અનાવડત શબ્દ હું નહીં વાપરું, કારણ કે અમને ખબર છે જ્યારે અમે ફિલ્ડ પર જઈએ છીએ અધિકારીઓ રાત દિવસ અત્યારે જે પ્રકારે
વોર ફૂટ ઉપર કામ કરી રહ્યા છે. ઘણીવાર એવું હોય કે પ્રોબ્લેમ એટલી મોટી હોય, રિસોર્સિસ ઓછા હોય, એ ઓછા રિસોર્સિસમાં પણ કોર્પોરેશન અત્યારે જે પ્રકારનું કામગીરી કરી રહી છે, અત્યારે તો આપણે એક ટીમ થઈને એ બાબતે પેલું કરવું જોઈએ, પણ તેનો મતલબ એવું નથી કે પૂર્વ વિસ્તારના જે પ્રશ્નો છે એ બાબતે કોઈ ચર્ચા નથી થઈ. પૂર્વ વિસ્તારના પ્રશ્નોનું લોંગ ટર્મ સોલ્યુશન શું આવી શકે અને હાલ આપણાથી શું શું કરાઈ રહ્યું છે એ બાબતે પણ માનનીય ધારાસભ્ય શહેરવાડીના શ્રીમતી મનીષાબેન વકીલ પણ હતા અને જેમના વિસ્તારમાં આ પ્રશ્ન છે આદરણીય બાલકૃષ્ણ શુક્લજી પણ પોતે હાજર હતા, એ બાબતે એમણે પણ ચિંતા દર્શાવી છે અને કોર્પોરેશને પણ એ બાબતે જલ્દથી જલ્દ કાર્યવાહી માટેની તૈયારી દર્શાવી છે. ધન્યવાદ. ચોવીસ તારીખે 10 કલાકમાં લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વડોદરાના ઇતિહાસ પર નજર કરીએ તો આને ખૂબ ભારે વરસાદ કહી શકાય. ભૂતકાળમાં 20 ઇંચ વરસાદ પણ આવેલો છે, પરંતુ લાંબા સમયગાળામાં 36 કલાક 48 કલાક. વડોદરાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કેપેસિટી છે એના કરતાં વરસાદી આવક વધુ. જાવક અને આવકમાં મિસમેચ થતાં વોટર લોગિંગના રેશિયો સર્જ્યા. લગભગ 89 જેટલા મુખ્ય રસ્તાઓ પર વોટર લોગિંગ નોંધાય. 1.5 કલાકના વિરામ બાદ લગભગ 60 જેટલા રસ્તાઓનું વોટર લોગિંગ ઉતરી ગયું. 26-27 એરિયા એવા હતા કે જ્યાં વોટર લોગિંગ જોવાયું. ઘણી સોસાયટીઓ, ખાસ કરીને હાઈવેને સમાંતર આવેલી સોસાયટીઓ, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનની સોસાયટીઓ કે જે રૂપારેલ કાસનો કેચમેન્ટ એરિયા છે, રૂપારેલ કાસ હાઈવેને સમાંતર કાસ, આ બંને રૂપારેલ કાસમાં ખુલે અને ત્યારબાદ એ જાંબુઆ રિવરમાં ખુલતા હોય, જાંબુઆ રિવરનું લેવલ પણ ફૂલ, ચારે તરફ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ, એટલે સિક્વન્સિયલ ગ્રેડિયન્ટ મળતા વારાફરતી એરિયાના પાણી ઉતરતા હોય છે. જે એરિયામાં કાંસોના વહન સારા હતા, ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર, ઉત્તર વિસ્તાર અને પૂર્વ વિસ્તારનો ઉત્તર ભાગ, એમાં પાણી વહેલી તકે ઉતરી ગયા. ખોડિયારનગરનો વિસ્તાર એ સોશિયલ સેફ્ટ વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં થોડા વોટર લોગિંગ નોંધાયા પણ એ પણ 24 કલાકમાં ઉતરી ગયા. પરંતુ સોમા તળાવની આસપાસનો વિસ્તાર અને ખાસ કરીને વાંસ તળાવ પાસે આવેલી પ્રથમ રેસિડેન્સી, આદિત્ય હાઇટ અને વાઘોડર ઉપર વૈકુંઠ 1, આ સોસાયટીમાં વોટર લોગિંગ દેખાયા છે. હાઈવેની કાંસો ખાલી થાય અને રૂપારેલ કાંસનું ડિસ્ચાર્જ વધે એટલે આ સોસાયટીના પાણી ઉતરી જશે. કહેવાય કે ગઈકાલ કરતાં આજે લગભગ 60-70% પાણી ઉતરી ગયા છે. આશા કરીએ કે સાંજ સુધીમાં આ બંને કાંસો ખાલી થતા સિક્વન્સિયલ ગ્રેડિયન્ટથી આ બધી સોસાયટીઓના પાણી ઉતરી જશે. આજે વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળકૃષ્ણ શુક્લાજીની અધ્યક્ષતામાં વડોદરાના માન્ય સાંસદ શ્રી હેમંત જોશી તથા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ, કેવુરભાઈ રોકડિયા, ચેતન્યભાઈ દેસાઈ, કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર, તમામ અધિકારીઓ સાથે મુલાકાત થઈ, પ્રજાના પ્રતિનિધિઓ, ખાસ કરીને આખું વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હોય, આખા વડોદરાનું પ્રતિનિધિત્વ કરતા, એમના પાસે ઘણા નાગરિકો, કાઉન્સિલરોના લોકલ પ્રશ્નોની રજૂઆત હોય. દર વર્ષે આ પ્રમાણે વિશ્વામિત્રી નદીના કિનારે વસ્તી સંસ્કારી નગરીમાં પૂરની સમસ્યા, વોટર લોગિંગ સમસ્યા નોંધાતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સક્ષમ પાર્ટી તરીકે કાર્ય કરે એ માટે લાંબા ગાળાના આયોજનો, ખાસ કરીને રાજ્ય સરકારની મદદ પડે, કેન્દ્ર સરકારની મદદની જરૂર પડે, એ બાબતમાં ધારાસભ્ય અને સાંસદશ્રીએ રજૂઆત કરી. લાંબા ગાળાના ઉકેલ માટે જે કોઈ ફંડની વ્યવસ્થા હોય, જે કોઈ પ્રોજેક્ટ મંજૂર કરાવવાના હોય, એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા કોર્પોરેશન ત્રણે જ્યાં સંકલન મારે, આખા વડોદરાના તમામ ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, મેયર, ચેરમેન એક ટીમ વડોદરા તરીકે કામ કરી અને વડોદરાના નાગરિકોનો પ્રશ્ન સોલ્વ કરવા માટે સૌ સાથે ભેગા થઈને સહિયારો પ્રયત્ન કરીએ તો આવનારા સમયમાં આ વર્ષે જે પરિસ્થિતિ જોઈ છે એના કરતાં નેક્સ્ટ યર થોડો સુધારો જોવા મળે. અત્યાર સુધી જે પ્રકારનું પૂરની પરિસ્થિતિનું મેનેજમેન્ટ કર્યું છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા, કે આજવા સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો, સમય સૂચકતા વાપરી અને વિશ્વામિત્રી નદી 29.7 ફૂટ પહોંચી અને વધુ તરાજી ન સર્જાય એ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો. જ્યારે વરસાદ રોકાઈ ગયો અને આજુબાજુની વોટર બોડીઝ બધી વિશ્વામિત્રીમાંથી ડ્રેન થઈ ગઈ અને ત્યારબાદ આજવાના દરવાજા ફરી ખોલવાનો નિર્ણય કરી, આજે આજવામાંથી 3100 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે, છતાં વિશ્વામિત્રીનું લેવલ વધતું નથી. વિશ્વામિત્રીનો ડાટા તેનો ડિસ્ચાર્જ પણ સારો છે. આજે રેડ એલર્ટ છે, પરંતુ હજુ સુધી વરસાદ પડ્યો નથી. આશા રાખીએ કે આજેનો વરસાદ છે એ 5 ઇંચ કરતાં ઓછો હોય તો આ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે.
જે બે વોટર બોડી છે પ્રતાપપુરા અને આજવા, આ બંને પર કોર્પોરેશનનો કંટ્રોલ છે, કારણ કે ગેટેડ આઉટપુટ છે. જ્યારે જે અન્ય ડ્રેનેજ એરિયા છે, ખાસ કરીને ધનોરા તળાવ છે, વડલા તળાવ છે અને હરિપુરા તળાવ છે, આ ત્રણેય તળાવમાં ગેટેડ સ્ટ્રક્ચર નથી. જનરલી એવું થાય કે પહેલાં 24 કલાકમાં વરસાદ પડે તો તળાવ ફૂલ થાય ને ત્યારબાદ ઓવરફ્લો થતા હોય છે, એટલે વિશ્વામિત્ર પાણીની આવક સેકન્ડ ડે વધી. હવે પછી વરસાદ પડશે તો સીધા તળાવ ઓવરફ્લો થશે, એટલે હવે 24 અવર્સમાં વરસાદની આવક વધશે. આ તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને જે સિક્વન્શિયલી પહેલાં તળાવને ડ્રેન થવા દીધા, ત્યારે આજવા બંધ રાખ્યું, હવે તળાવ ડ્રેન થઈ ગયા છે તો આજવા અને પ્રતાપપુરાનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. અને વરસાદનો વિરામ છે એ સમય દરમિયાન આજવાનું લેવલ પણ ઘટે, પ્રતાપપુરા પણ સેફ લેવલ પર આવે અને બાકીના તળાવ પણ સેફ લેવલ પર રહે, એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં લાંબા ગાળાના આયોજનો માટે શું કરવું એ માટે તમામ સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા, આ તમામ લોકો ઘણા અનુભવી નેતા છે, એમના સૂચન અનુસાર વડોદરા કોર્પોરેશન કામ કરશે. એમના સૂચન અથવા અમારી કોઈ તકલીફ હશે તો રાજ્ય સરકારને કેન્દ્ર સરકારનો